કોંગ્રેસના ધારાસભ્ય જેતપુરમાં કેમિકલ યુક્ત પાણીથી પ્રદૂષિત ડેમની મુલાકાત લીધી હતી. જેતપુરના પીછડિયા તેમજ સરદારપુર નજીક કેમિકલ યુક્ત પાણીના લીધે ડેમનું પાણી પ્રદૂષિત બન્યું છે. તેમજ ખેડૂતોએ સિંચાઈ માટે આ પાણી ના મળવાની રજૂઆતને લઈ કોંગ્રેસની સત્ય શોધક કમિટી વતી કોંગ્રેસના ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ આ ડેમની મુલાકાત લીધી હતી. હકીકત જાણવા આ સમિતિ વતી પૂંજાભાઈ વંશ, લલિતભાઈ વસુયા અને કોંગ્રેસના આગેવાનોએ પીઠડિયા તેમજ સરદારપુરની મુલાકાત લઈ અને ખેડૂતોને અને ગ્રામજનોને રૂબરૂ મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણી તો સામાન્ય રીતે 5 વર્ષ પૂરા થાય છે એટલે આવવાની જ છે. કોંગ્રેસ પક્ષે એ ગુજરાતના સળગતા લોકોના સળગતા પ્રશ્નોને ગુજરાતની વિધાનસભામાં અત્યારે સત્ર ચાલુ છે, બજેટ સત્રમાં અમે વિપક્ષ તરીકે રજૂ કરીએ છીએ. એ પછી મોંઘવારી હોય, બેરોજગારી હોય, એ પછી આઉટસોર્સિંગના હોય, એ પછી મહિલા મધ્યાહન ભોજન સંચાલકોના પ્રશ્ન હોય, આંગણવાડીના હોય કે આશા વર્કરોના પ્રશ્ન હોય કે શિક્ષિત બેરોજગાર યુવાનોના પ્રશ્ન હોય કે ગુજરાતના ખેડૂતોના પ્રશ્ન હોય, એ અમે વિપક્ષ તરીકે સમયાંતરે ઉજાગર કરતા આવ્યા છીએ. અને આજે સમગ્ર ગુજરાતની અંદર પ્રદૂષણને કારણે જે લોકોના મૃત્યુ થાય છે, કારખાનામાં મૃત્યુ થાય છે, એની જાત માહિતી મેળવવા માટે અગાઉથી પણ પ્રયત્નો કરીએ છીએ. ધારાસભ્ય તરીકે પોતપોતાના આ વિસ્તારમાં ચૂંટણી નહોતી ત્યારે પણ આ વિસ્તારમાં ધારાસભ્ય ધોરાજી લલિતભાઈ વસોયાએ આંદોલન પણ કર્યું હતું. એટલે વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે અમે સક્રિય થયા છીએ. એ વાતને વિધાનસભાની ચૂંટણીને આને કાંઈ લેવા દેવા નથી. ચૂંટણી તો એને ટાઈમે આવવાની જ છે, પણ અમે પ્રજાના અને ખેડૂતોના આમ પ્રશ્નોને સાચી હકીકત મેળવીને સરકાર સુધી પહોંચે અને કાયદા અનુસાર કામગીરી થાય અને આમ પ્રજાને ખેડૂતોને ફાયદો થાય એના માટેના ભાગ તરીકે આજે અમે સ્થળ ઉપર આવ્યા છીએ. જૂનાગઢ જિલ્લો અને રાજકોટ જિલ્લાની અંદર પ્રદૂષણના મુદ્દે જ્યાં જ્યાં આવા પ્રશ્નો છે ત્યાં અમે સ્થળ મુલાકાત લઈ અને એનો રિપોર્ટ ગુજરાત સરકારને અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીને આપવાના છીએ. જેતપુરની અંદર ડાઈંગ અને પ્રિન્ટિંગનો ઉદ્યોગ આખા ગુજરાતની અંદર સૌથી મોટો ઉદ્યોગ છે, ઘણા લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. પરંતુ આ ઉદ્યોગને કારણે પ્રદૂષણનો પણ એવડો જ મોટો મુદ્દો છે. કેન્દ્ર સરકારે પણ ગુજરાતની સૌથી વધુ પ્રદૂષિત નદીમાં પણ ભાદર નદીનો સમાવેશ કર્યો છે. આ કેમિકલ યુક્ત પાણીનું યોગ્ય ટ્રીટમેન્ટ ન થવાને કારણે અને ટ્રીટ થયા વગરનું પાણી ભાદર નદીની અંદર છોડી દેવામાં આવે છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ભાદર સુધીમાં 7 ચેકડેમો આવે છે. આ ચેકડેમોની અંદર પણ પ્રદૂષિત પાણી ભર્યું છે. આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં જે કૂવાઓ આવેલા છે, બોર આવેલા છે, એમાં પણ કેમિકલ યુક્ત પાણી આવી ગયું છે. ખેડૂતો ચોમાસું પાક સિવાયનો પાક લઈ શકતા નથી, જમીન બંજર થઈ જાય છે. અને ઘણા વિસ્તારો તો એવા છે કે જ્યાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા ખેડૂતોને ખેતરમાં ટેન્કરો દ્વારા એના પશુને અને ખેડૂતોને પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. એ જ બતાવે છે કે આ ઉદ્યોગના કારણે ખેડ જેતપુરથી લઈ અને પોરબંદર સુધીના ભાદરકાંઠાની જે જમીનો આવેલી છે એના કૂવાઓના પાણી પણ પ્રદૂષિત થયા છે. આ તમામ રિપોર્ટ ગ્રાઉન્ડ ઝીરો ઉપરનો રિપોર્ટ ખેડૂતોને મળી, જે લોકોને આ પાણીને કારણે ચામડીના રોગ થયા છે, કેન્સર કિડનીના રોગ થયા છે, એવા દર્દીઓને મળી અને એનો રિપોર્ટ અમે અમારી ટીમને આપવાના છીએ અને રાજ્ય સરકારમાં રજૂઆતો પણ કરવાના છીએ. અમે એવું માનીએ છીએ કે વિધાનસભાના ધારાસભ્યો જે છે ત્યાં સુધી અવાજ અમારો પહોંચ્યો છે, એટલે સત્તાપક્ષ તો અમારી વાત નથી સાંભળી અને અવારનવાર આવા ઉદ્યોગકારોને જે પ્રદૂષણ ફેલાવીને છાવી રહ્યા છે. પરંતુ અમે આજે અમને એક હરખ છે, એક આશા છે કે આજે વિરોધ પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટીએ એના ધારાસભ્યોની ટીમ બનાવી અને અમારા ખેડૂતોના આજે પ્રદૂષણથી થતી મુશ્કેલીને અવાજ સાંભળવા માટે રૂબરૂ સ્થળ પર અમારા જે આવ્યા છે એ અમને આશાનું કિરણ છે. અત્યારે જે દરિયા લાઇનની વાત છે, સરકારે જે બજેટ મંજૂર કર્યું છે 600 કરોડ રૂપિયા જેતપુરનું પાણી શુદ્ધ કરી અને દરિયાની અંદર ઊંડા દરિયાની અંદર નાખવાનું છે, તો એમાં એક બાજુ અર્જુનભાઈ મોઢવાડિયાને કોંગ્રેસના લોકો વિરોધ કરે છે કે ભાઈ અહીંયા પાણી ન નાખતા, તો અહીંયા આ વિરોધ કરે કે તમે ખેતી ન બગાડો.
તો અમારે બિઝનેસ બંધ કરી દેવાને, એક બાજુ ત્યાં વિરોધ કરે, અહીંયા વિરોધ, અહીંથી પાણી ત્યાં જવા દઈએ તો અહીંયા પોલ્યુશન ન થાય કોઈ જાતનું,